કરવાનું રેકોર્ડ યાર યાદ કરાવી દેવાનું એમ તો વાંધો નહીં, 10 તો રેકોર્ડ થઈ ગયું છે. હું લેક્ચર એટલે રેકોર્ડ કરીને અપલોડ કરું છું કે કદાચ મને નેટ પ્રોબ્લેમ હોય ને એ લેક્ચર એટેન્ડ ન કરી શક્યું હોય તો યુટ્યુબ પર જઈને લેક્ચર જોઈ શકે, અથવા બીજી વાર જોવે તો ક્યાં વાંધો. આના લેક્ચર તમે બે વાર જો ચાર વાર જો તમામ ઈચ્છા જે હોય, આપણે વસ્તુ એક જ ટાર્ગેટ એક જ છે, તમને આવડવું જોઈએ બસ. અસતત આવતી મિત્ર કોને કહેવાય? અસતત આવતી મિત્ર અસતત માટે એક દાખલો અહીંયા લખું છું. એક્સ આ એફ અને આ સી એફ. ઓકે, હવે એના માટે વાત કરું છું. ધારો કે ચલ એક્સ બરાબર તમને આપેલા છે આ 10 20 30 40 50. ઓકે, અને અહીંયા અવલોકનો તમને આપેલા છે 6 7 8 5 આ રીતે, બરોબર? ધ્યાનથી જો, ચલ x અને મેં f બે લખ્યા છે, x અને f. હવે તમારે cf શોધવાની, બરોબર? cf શોધતા કોને આવડે? હાથ ઉપર કરો, cf શોધતા આવડતી આવડતી હોય. એકવીસ. પછી 24 29 29. મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે માં અવલોકન ની કિંમત સી એફ માં જોતા. જો n એટલે કેટલા? આ રહ્યા n એટલે આ 29 1/2 માં અવલોકનની કિંમત cf માં. 29 1 30/2 માં અવલોકનની કિંમત cf માં જોતા. 30/2 એટલે આ 15 માં અવલોકનની કિંમત cf માં જોતા. આ 15 જો તો cf માં 6 ના ચાલે, 13 ના ચાલે, 21 ચાલે. હવે 21 કેવી રીતે ચાલે? તમારે CF માં શું જોવાનું? 15 કે તેથી મોટા. તો 15 કે તેથી મોટા કોણ છે? આ 21. સીધી લૂંટી દોરવાનું અને 30 આવ્યો એ જવાબ. ફરીથી ધ્યાનથી સાંભળજો, આ કેટલા આયા? 15. CF માં જોવાના 15 કે તેથી મોટા કોણ? 21. 21 થી સીધું દોરવાનું લીટું અને લીટું દોરીને આ જે આવ્યો એ તમારો જવાબ.
ઓકે જો આના જે દાખલો તમને ગણવા આપું છું WhatsApp માં તો ચલો મને ગણીને આપો જો કેટલા ને જવાબ આવે છે ત્યાં ગઈ મારી સિપાઈ મારી દાખલો છે સર આવી ગયો કેટલો જવાબ આવ્યો 30 જોઈને જવાબ તમને કહું જવાબ આવે છે 28 આવ્યો મારે તો આમાં 28 જવાબ આવ્યો સોરી 28 બરાબર સર 30 આવ્યો હા બિલકુલ સાચો 30 જવાબ આવ્યો જોઈએ 30 આવે છે તો બેલેન્સ સાચો ચલો બીજો એક દાખલો આપું જો તમારે જવાબ એનો આવી ગયો હોય તો કોપી અને આ પેસ્ટ કરી દો આપણું ગ્રુપ WhatsApp માં મોકલો જો બીજો પ્રશ્ન ધાર્મિક ભી મોકલો ધાર્મિક 45 બરોબર અશીલ સેમ મેસે ક્લિક કરજો સર 45 અરી વાત ચલો ચેક કરીએ છે પતા ના આવતો 45
એ આનંદ રવા દે. એ વીરેન તું ચૂપ કરવારી મી બહુ અવાજ આવે તારો હું મારે લાઈ ગયો જવાબ. તો પછી બીજો આનો જવાબ કેટલો આવે બોલો? આનો જવાબ સર 45 આવ્યો. ઓકે ચલો અહીંયા હું જો માઈ કરતે આ સ્કેટ લખું પછી ઇઝ ઇક્વલ ટુ પી પિસ્તાલીસ જવાબ આવે છે. પિસ્તાલીસ. હા સર 45. હા આઈ ગયો સર. આઈ ગયો. ઓકે વેરી ગુડ વેરી ગુડ. હા સર આઈ ગયો. ચલો હવે બીજો એક પ્રશ્ન તમને કરીએ. હા ઓપી થેન્ક યુ પ્લીઝ ટીચ મી ધ 45 લેવલ ફોર સર શેર દે. પછી જો પહેલામાં એફ કેટલી હતી? પહેલામાં એક જ હતી. સી એફ એક જ લખીશું. બીજામાં ઇઝ ઇક્વલ ટુ 1+3 એન્ડ ઓકે સી એફ છેલ્લે લાસ્ટમાં 40 આવે. 40 + 1=41 અને 41/20.5 ને 20.5 તમે જો 220 આવે જવાબ તમારો બરોબર. હા સર 220. અરે વાહ વેરી ગુડ. બધા છોકરાઓ થઈ ગયા. લાસ્ટ એક છેલ્લો થોડો ખતરનાક છે. આઈ ગયો બધાને. છેલ્લો એક ખતરનાક થોડો આપું છું. હું લખું પણ છું ત્યાં સુધી. શું પ્રશ્ન? 10, 11, 12, 13, 14 અને એફ છે 5, 7, 8, 15, 5, 5, 7, 8, 15, 5 બરોબર. હવે આનો જવાબ છે 12.5.
આનો જવાબ છે 12.5. ચલો તમે કરી જો કેવી રીતે અમે જો જવાબ છે 12.5 આવી ગયો સર. 12.5 આવ્યો, શું વાત કરો. સર આવી ગયું. બધાને જવાબ આવતો અને કદાચ ના આવ્યો કોઈ ના ખાવ પડી ઉઠી હોય તો આપડે મને ના ખબર પડી. સૌથી પહેલા તો આપણે કરવાની સીએફ. સીએફ એટલે તમને ખબર જ છે, જો પહેલામાં 5 × 5 = 7 12 12 × 8 = 20 35 × 5 = 40 n બરાબર, તો આનો સરવાળો કરો કેટલા થાય? 40. 40 n + 1 / 2 માં અવલોકનની કિંમત n એટલે આ 40 / 1 / 2 જે કે પણ દાખલા લીધા હતા તમે જે કે પણ કર્યા એમાં એક્ઝેક્ટ નતું આવતું. આ જે રકમ આવે ને આ એમની રકમ, એ રકમ અહીંયા હોતી નથી. એના કરતા મોટી હોય તો તમે આ ધારો કે આ 21 હોત, આની સરેરાશ લેવાની. સરેરાશ ક્યાં? 12 / 13 / 2 = 25 / 2 = 12.5 આ રીતે આવે એનો જવાબ. ચલો આ તો મેં તમને શું શીખવાડ્યું અસતત માટે. હવે સતત, સતત એટલે કે કોઈ વર્ગ આપ્યા હોય તો દાખલો કઈ રીતે ગણાય તો એવું તમને શીખવાડ્યું. કોઈ વિદ્યાર્થી મિત્રો વર્ગ આપ્યા હોય ત્યારે કઈ રીતે દાખલો ગણવાનો, અરે આ તો ખાસ જુઓ કારણ કે વર્ગ વાળો દાખલો તમારે પૂછાશે. સર મીટિંગ પતવાઈ. ઓકે જસ્ટ તમે એક ચોં, ચલો ફટાફટ ફર્સ્ટ કોણ છે એન્ડ કરો. ફર્સ્ટ કોણ છે? તમે જ છો. હા તો અહીંયાથી એન્ડ કરું ફટાફટ.